वायरलेस मॉनिटरिंग स्टेशन अमदावाद ने टीम सूरत शहर ना महिधरपुरा कतारगाम बमरोली रोड उदना विस्तारना विविध विस्तार माथी 72 થી વધુ ગેરકાયદેસર મોબાઈલ સિગ્નલ બૂસ્ટર દૂર કર્યા છે. શું સિગ્નલ બૂસ્ટર ને ગેરકાયદે બનાવે છે? આ સિગ્નલ બૂસ્ટર જે રજીસ્ટર્ડ નથી તેમને ગેરકાયદેસર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, કારણ કે તેઓ એવા સ્પેક્ટ્રમનો ઉપયોગ કરે છે જેના માટે તેઓને ચૂકવણી કરી નથી. તે એરવેવ્સ સાથે દખલ થાય છે જે તે બુસ્ટરની નજીકમાં અન્ય ગ્રાહકો માટે મોબાઈલ સિગ્નલને વિકૃત કરવા સક્ષમ બનાવે છે. તેઓ મોબાઈલ હેન્ડસેટ પર વધારે પાવર ટ્રાન્સમિટ કરે છે. સાઇટ સાથે કનેક્ટિવિટીનું સંચાલન કરવા માટે પણ વધારે બેટરી વપરાશ અને નબળા નેટવર્ક તરફ દોરી જાય છે. આવા ઉપકરણોનો ગેરકાયદેસર ઉપયોગ સિગ્નલ સમસ્યાનો ઉકેલવાને બદલે ટેલિકોમ સેવાઓના અધોગતિ તરફ દોરી જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો મોબાઈલ સિગ્નલ બુસ્ટરનો ઉપયોગ કરવો એ મુખ્ય પુરવઠામાંથી ગેરકાયદેસર વીજળી અથવા પાણી પુરવઠા જોડાણ જેવું છે, જે સેવા માટે ચૂકવણી કરતા અન્ય લોકો માટે અયોગ્ય વિતરણ તરફ દોરી જાય છે. કાયદો શું કહે છે? ડીઓટી કહી રહ્યું છે કે વાયરલેસ સાધનો માટે વેચનારને ઇન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ 1933ની જોગવાઈઓ હેઠળ ડીલર પોઝેશન લાયસન્સ હોવું જરૂરી છે. એક્ટ મુજબ કોઈ પણ વ્યક્તિ વાયરલેસ ટેલિગ્રાફી ઉપકરણ ધરાવતો નથી અને તેના સિવાય એક્ટ હેઠળ બહાર પાડવામાં આવેલ વાયરલેસ સાથે જો કોઈ વ્યક્તિ આ પ્રકારનું ઉપકરણ ખરીદવા માંગે છે તો ગ્રાહકે ડીઓટી પાસેથી ફ્રીક્વન્સી ઓથોરાઇઝેશન એગ્રીમેન્ટ સિદ્ધાંત પત્ર મેળવવાની જરૂર છે અને પછી જરૂરી કાગળો અને સ્પેક્ટ્રમ ચાર્જ સબમિટ કર્યા પછી તેના માટે વાયરલેસ ઓપરેટિંગ લાયસન્સ મેળવવું જરૂરી છે. વાયરલેસ ડિવાઇસ ભારતમાં આયાત કરવા માટે જરૂરી છે. આયાતકારને દસ્તાવેજો અને ફી સબમિટ કરવાની પ્રારંભિક પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ટેલિકોમ મંત્રાલયની પ્રાદેશિક લાયસન્સિંગ કચેરીઓ પાસેથી કસ્ટમ નિયમો અનુસાર આયાત લાયસન્સની જરૂર છે. નિયમના લાગુ કરવા ઉપરાંત આવા ઉપકરણો પર કડક કાર્યવાહી સેવાઓની ગુણવત્તામાં સુધારો કરશે અને ટેલિકોમ કંપનીઓને ડીઓટીને ચૂકવેલા સ્પેક્ટ્રમ ચાર્જ સામે ફી મેળવવાની મંજૂરી આપશે. બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ.